વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં ચેપ્ટર 14 કેટલું મોટું અને કેટલું ભારે એમાં આપણે હવે પ્રશ્ન 4 જોઈશું. નીચે આપેલી ઘન આકૃતિમાંથી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીં એક આકૃતિ આપેલી છે, તો જો આ કાળો ભાગ રંગેલો છે, પછી આ ટપકા ટપકાવાળો છે ને, આ લીટીઓ દોરેલી છે. હવે જુઓ, પહેલો સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે, એટલે આખા સમઘનની, તો કેટલી છે? 4 સેમી એની લંબાઈ છે. એની ઊંચાઈ પણ કેટલી છે? 4, બધે 4 ખાના છે. અને એની પહોળાઈ પણ કેટલી છે? 4 સેમી. હવે જો બીજું, સમઘનનું ઘનફળ કેટલું થાય? તો ઘનફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. સમઘન છે એટલે ચોરસ નહીં જાય ને, તો લંબાઈ કેટલી? 4 × 4 × 4 એટલે ચોક ચોક 16 × 64 ઘન સેમી કહેવાય. હવે જો કાળો રંગ કરેલા, ત્રીજો પ્રશ્ન, કાળો રંગ કરેલા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી? તો કાળો રંગ કરેલા એટલે આની જોવાની, બરાબર. તેની લંબાઈ કેટલી છે? આ લંબાઈ કેટલી છે? 4 સેમી. પછી એની પહોળાઈ કેટલી છે? એ 2 સેમી થશે. અને એની ઊંચાઈ પણ કેટલી છે? 4 સેમી છે, બરાબર. આ હાઈટ L અને પહોળાઈ આમ B, બરાબર. હવે જુઓ ચોથું, કાળો રંગ કરેલા લંબઘનનું ઘનફળ કેટલું થાય? તો સૂત્ર શું છે? એલ બી એચ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબઘનનું કીધું છે એટલે, તો 4 × 2 × 4 જે આપણા આગળના જવાબમાં શોધ્યું, તો 4 × 2 = 8, 8 × 4 = 32 ઘન સેમી. પછી પાંચમું, લીટીઓ કરેલા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? તો લીટીઓ કરેલા એટલે આની, તો લંબાઈ કેટલી છે? 4 સેમી, બરાબર. પછી પહોળાઈ કેટલી છે? આ 2 સેમી. અને ઊંચાઈ જુઓ, 1 જ છે હાઈટ એની, બરાબર ને, એટલે 1 સેમી. તો લીટીઓ કરેલા લંબઘનનું ઘનફળ કેટલું? એલ બી એચ એટલે 4 × 2 × 1 = 8 ઘન સેમી. સાતમું, ટપકા કરેલા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી? આ ટપકા કરેલા, બરાબર. તો પહોળાઈ કેટલી છે? 2 સેમી થશે. લંબાઈ કેટલી છે? 4 સેમી થશે. એના ઊંચાઈ આ 1, 2 અને 3 સેમી. લંબાઈ કેટલી? 4 સેમી. ના ઊંચાઈ 1, 2 અને 3 સેમી એટલે 4. હવે ટપકા કરેલા લંબઘનનું ઘનફળ એટલે 4 × 2 = 8, 8 × 3 = 24 ઘન સેમી. હવે નવમો, કાળો રંગ કરેલા અને લીટ્યો કરેલા અને ટપકા કરેલા લંબઘનમાં કોનું ઘનફળ સૌથી વધારે છે? તો સૌથી વધારે કોનું છે? કાળો રંગ કરેલા, બરાબર, 32 ચોરસ સેમી. દસમો, કાળો રંગ કરેલા અને લીટ્યો કરેલા લંબઘનનું કુલ ઘનફળ, તો કાળો રંગનું કેટલું છે? 32 ઘન સેમી. લીટ્યો કરેલાનું 8, 32 × 8 = 40 ઘન સેમી. હવે પ્રશ્ન 5, નીચે આપેલા આકારોના કદ શોધો. અહીંયા તમને આકાર આપેલો એટલે ઘનફળ શોધવાનું છે. તો ઘનફળનું સૂત્ર એલ બી એચ એટલે એલ એટલે લંબાઈ 4, બી એટલે પહોળાઈ 2, સોરી બી એટલે આ પહોળાઈ 3 થશે, આ પહોળાઈ 3 સેમી, અને 2 એટલે ઊંચાઈ, એટલે એલ બી એચ એટલે 4 × 3 = 12, 24 ઘન સેમી. હવે બીજું જુઓ કે 8 મીટર છે, 1 મીટર 8 મીટર, એટલે એલ બી એચ એટલે 8 મીટર × 1 મીટર × 1 મીટર, એટલે 8 × 8 ઘન સેમી. ત્રીજું જુઓ, તો અહીંયા જુઓ 3, 5 અને 2 એટલે એલ બી એચ એટલે લંબાઈ જે મોટી હોય એ 5, 3 અને 2 એટલે 5 × 3 = 15, 2 = 30, ગમે તેમ ગુણાકાર કરો, જવાબ સરખો જ આવે. ચોથું જુઓ કે આવી આકૃતિ છે, તો 5 × 3 × 3 એલ બી એચ એટલે 5 × 3 = 15, 15 × 3 = 45 ઘન સેમી. પાંચમું જુઓ કે આવી આકૃતિ છે, તો 4 × 0.5 × 0.5, હવે મીટરમાં છે તો આપણે એકમ જવાબ મીટરમાં હશે. તો જો 4 × 0.5 કાઢીને 5 × 5 = 10 × 5 = 10 એટલે જો અહીંયા 2 × 2 = 4, 5 × 5 અહીંયા 10ના ભાગ પડે, 2 × 5 = 10 ને 2 × 5 = 10, 2 ઉડી જાય, અહીંયા 2 ઉડી જાય, 5 ઉડી જાય, 5 કંઈ ના બચે, તો શું બચે છે? 1, એટલે 1 ઘન મીટર. હવે જુઓ છઠ્ઠો દાખલો, તો આમાં જો 40 × 30 × 20 એટલે એલ બી એચ, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે લંબાઈ કેટલી છે? 40, 30, 20 એટલે 4 × 3 = 12, 24 એટલે 24,000 ઘન સેમી. હવે જુઓ સાતમો દાખલો કે આમાં જુઓ ઘનફળ એલ બી એચ એટલે 15 × 8 × 4, 15 × 8 = 120 ને 12 × 4 = 48 એટલે 480 ઘન સેમી. હવે પ્રશ્ન 6, નીચે આપેલા સિક્કાના વજન પરથી પ્રશ્નોના જવાબ આપો. 1 રૂપિયાનો સિક્કો 4 ગ્રામ
એક રૂપિયાના એક સિક્કાનું વજન આ એક એક સિક્કાનું વજન છે 4 ગ્રામ છે, 2 રૂપિયાના એક સિક્કાનું વજન 6 ગ્રામ છે, 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે, 10 રૂપિયાના એક સિક્કાનું વજન 10 ગ્રામ છે. હવે પ્રશ્નનો જવાબ, કોનું વજન વધારે છે, 2 રૂપિયાના 500 સિક્કા કે 5 રૂપિયાના 300 સિક્કા? તો પહેલાં અહીંયા એક એક સિક્કાનું આપેલું, તો આપણે અહીંયા પહેલાં આપણે 500 સિક્કાનું વજન શોધીશું. 2ના 1 સિક્કાનું વજન 6 ગ્રામ, તો 2ના 500 સિક્કાનું વજન કેટલું? 500 × 6 એટલે 3000 ગ્રામ થાય, બરાબર. એવી રીતના 5ના 1 સિક્કાનું વજન 9 ગ્રામ, તો 5ના 300 સિક્કાનું વજન કેટલું? 9 × 3 = 2700 ગ્રામ. તો હવે કોનું વધુ છે, તો 2ના 500 સિક્કાનું, એનું 3000 છે ને, એટલે 2700 કરતાં 3000 મોટા ને, એટલે 2ના 500 સિક્કાનું વજન વધુ છે. બીજું, કોનું વજન ઓછું થશે, 1ના 900 સિક્કા કે 1ના 900 સિક્કા કે 10ના 400 સિક્કા? તો 1ના 1 સિક્કાનું વજન કેટલું? 4 ગ્રામ, બરાબર. તો 900 સિક્કાનું વજન કેટલું? 9 × 3600 ગ્રામ. હવે 10ના 1 સિક્કાનું વજન 10 ગ્રામ છે, તો 10ના 400 સિક્કાનું વજન કેટલું? 4 × 10 એટલે 4000 ગ્રામ. તો કોનું ઓછું છે, તો 1ના 900 સિક્કાનું વજન, બરાબર, 3600 ગ્રામ, એ ઓછું છે. હવે ત્રીજું, 2ના 800 સિક્કાનું વજન 2ના 800 સિક્કાનું વજન અને 10ના 500 સિક્કા કરતાં કેટલું ઓછું હશે? તો આપણે પહેલાં 2ના 1 સિક્કાનું વજન કેટલું? 6 ગ્રામ. તો 800 સિક્કાનું વજન કેટલું? 8 × 6 = 4800 ગ્રામ. અને જો આ બાજુ 10ના 1 સિક્કાનું વજન 10 ગ્રામ છે, 500 સિક્કાનું વજન કેટલું? 500 × 10 એટલે 5000 ગ્રામ. તો અહીં 10ના 500 સિક્કાનું વજન માઇનસ 2ના 800 સિક્કાનું વજન, એને શું કરવાનું? મોટીમાંથી નાની બાદ કરવાની, એટલે 5000 - 4800 ગ્રામ એટલે કેટલો જવાબ આવ્યો? 200 ગ્રામ ઓછું છે. ચોથું, 2ના 500 સિક્કાનું વજન 1ના 700 સિક્કા કરતાં કેટલું વધારે? તો 2ના 1 સિક્કાનું વજન 6 ગ્રામ છે, 500 સિક્કાનું વજન કેટલું? 500 × 6 = 3000 ગ્રામ. હવે 1ના 1 સિક્કાનું વજન 4 ગ્રામ છે, 700 સિક્કાનું વજન કેટલું? 7 × 2800 ગ્રામ. હવે 3000 ગ્રામ માઇનસ 2800 ગ્રામ, તો 200 ગ્રામ વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારે હવે આ દાખલા ગણવાના છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. આ હજુ આ ચેપ્ટરમાં આપણે રકમવાળા દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈશું.